સાધુ ભગવત પ્રિયદાસ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ આઠ. આજે જ્યારે આ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કકડાટ ચાલી રહ્યો છે અને ભૂતાવળ જાળે ધૂણી રહી છે, તે સમયે સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અવતારી અજોડ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ સમાજ સેવાના કાર્યમાં કટિબદ્ધ છે. ખાસ કરીને જે ગરીબ વર્ગ છે, જે રોજી રેવટીનો કમાય છે, રોજનું કમાઈને રોજ ખાય છે એવા બેચારા, અને બીજા ઘરથી બહાર ન નીકળી શકતા હોય એવા પણ ઘણા બધા અમને બહુ અનુભવ થઈ ગયા છે. તો એ બધાએ પરિવારને જ્યાં જ્યાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાની શાખાઓ પ્રશાખાઓ ચાલે છે, દિલ્હી છે, મુંબઈ છે, આબુ છે, ઘણ વગેરે વગેરે બધી જગ્યાએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી લોટ, પાણી, અનાજ, શુદ્ધ સાત્વિક ખોરાક પણ અમે સંતોએ જમાડીએ છીએ. અને આજે મુખ્યમંત્રીના રાહત ફંડમાં પણ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી 25 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે ઉદાર દિલે. અમારો એક સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિદાજી મહારાજનો એક મુદ્રાલેખ છે, સમાજનું છે ને સમાજને પાછું સમર્પિત કરી દેવું, નિઃસ્વાર્થ ભાવે સેવા કરો અને કોઈ પ્રકારની અપેક્ષા નહીં. તમે જે અમે કોથળી આપીએ છીએ એ કોથળીમાં કોઈ અમે નામ ઠામ નથી રાખ્યું, બસ ભગવાન ભરોસે દરેકને આપીએ છીએ. અને વધારામાં એ જણાવીએ છીએ કે જ્યાં જ્યાં અમારા સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં દરેકને સંતો મહાત્માઓને અને જે બધા અમારા સ્વયંસેવકો છે, ભાઈઓ ભાઈઓ, દરેકને વિનંતી કરવામાં આવે છે, સરકારશ્રીના નિયમ તમે અચૂક પાડો, એ આપણા હિતમાં છે. મોદી સાહેબે જે નિર્ણય લીધો છે સમાજના હિતમાં તેને અમે સરાહના આપીએ છીએ. વધુમાં તમારા જેવી આવી ચેનલો જ્યારે સરસ સરસ દેખાડે છે તમારે પણ ધન્યવાદ છે. સારું દેખાડો, લોકો સારું વિચારતા થશે અને સારું કરતા થશે. આજ અમને એવો અનુભવ થઈ ગયો છે કે જે લોકો વ્યસનમાં ફસાયેલા છે એ બિચારા તડપાપડ છે, ફફડે છે. હવે એને ખ્યાલ આવ્યો કે વ્યસન બહુ ખરાબ બુરી ચીજ છે. આવાને પણ અમે બધાએ પ્રેમથી ગળે લગાવીએ છીએ અને બધાને સમજાવીએ છીએ, ભાઈ તમે નિર્વ્યસની બનો, આનંદથી રહો, કોરોના કોરોનાથી ડર નહીં, ડરો નહીં, હતાશા નિરાશા થશો નહીં, ઉત્સાહ ઉમંગ રાખી અને જીવનને તમે સારી રીતે વ્યતીત કરો. આવજો શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સાધુ ભગવત પ્રિયદાસ, આવજો. જય સ્વામિનારાયણ.